गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। वेट ट्यूशन क्लासेस में धोरण 10 चैप्टर 9 ना त्रिकोणमिति ना दाखला आपणे भणी रह्या छे। मित्रों, अहींया त्रिकोणमिति में आज जे दाखलो शीखवानो छे एनी रकम जोईए। जो 15 कोट ए बराबर 8 होय तो बाकीना 5 त्रिकोणमितीय गुणोत्तर शोधो। જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરના કોઈ પણ દાખલા આપણે ગણવાના હોય તો પહેલા હંમેશા આપણે કાટકોણ ત્રિકોણ આ રીતે દોરી દેવાનો। આ કાટકોણ ત્રિકોણ આપણે દોરી લીધો। હવે અહીંયા કોટ એ શબ્દ વાપર્યો તો આપણે એ અહીંયા લખવાનો, બી અને આ સી લઈ લેવાનો। આ કાટકોણ ત્રિકોણ કહેવાય, 90 નું માપ કહેવાય અને ખૂણો એ। આ એની સામેની બાજુ કહેવાય, એટલે અહીંયા લખી કાઢીએ સામેની બાજુ। જ્યારે ખૂણા એની આ છે, પાસેની બાજુ કહેવાય, એટલે અહીંયા લખીએ પાસેની બાજુ। બરોબર મિત્રો? અને આ છે તમારો શું છે, કર્ણ છે। બરોબર? હવે આપણને અહીંયા શું આપેલું છે એ આપણે જરા લઈ લઈએ। તો આપણને એમ કીધું છે કે 15 કોટ એ બરાબર 8। હવે 15 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો અહીંયા લખીએ આપણે કોટ એ બરાબર 8/15। હવે શું કરી નાખીએ, કોટ એ બરાબર એનું સૂત્ર આપણે જાણીએ છીએ। કોટ એ નું સૂત્ર છે, એમાં આપણે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, જો અહીંયા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। હવે એમાં શું કરીશું, જો પાસેની બાજુ કઈ છે, AB, છેદમાં સામેની બાજુ કઈ છે, BC, અને એના બરાબર આપણી પાસે માપ છે 8/15। બરોબર? હવે આ ભાગ અહીંયા લખીએ કે AB / BC એટલે કોટ કહેવાય, અને બરાબર 8/15, અને એના બરાબર આપણે શું ધારવાનું છે, કે ધારતા જોજો। બરોબર? તો માટે અહીંયા શું થશે, જુઓ AB બરાબર 8K થાય। અહીંયા લખીશું AB બરાબર 8K, અને એ રીતે BC બરાબર 15 / K એટલે કેટલા થાય, 15K। આ જે માપ આવ્યું એ આપણે આકૃતિમાં લખીએ, AB બરાબર આવ્યા 8K, BC બરાબર આવ્યા 15K, અને કર્ણનું માપ આપણી પાસે નથી તો પહેલા આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને કર્ણનું માપ શોધી કાઢવું પડે। તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC છે, ABC માં માપ ખૂણો 90 કયો છે, તો માપ ખૂણો B બરાબર 90 માટે અહીંયા લખવાનું પાયથાગોરસ પ્રમેય મુજબ, લખવું પડે તમારે પ્રમેય મુજબ સૂત્ર થાય કર્ણનો વર્ગ, આ કર્ણ છે એટલે કે AC સ્ક્વેર બરાબર બાજુ એટલે કે AB સ્ક્વેર અને બીજી બાજુ એટલે કે BC સ્ક્વેર એમના વર્ગોનો સરવાળો। બરોબર? સારું, હવે એની અંદર કિંમત મૂકી દો તો AC સ્ક્વેર આપણી પાસે નથી, એ શોધવાના છે। AB બરાબર છે 8K, એટલે અહીંયા લખીએ 8K નો કૌંસ બાર વર્ગ વત્તા BC એટલે કેટલા છે, 15K, એટલે 15K નો કૌંસ બાર વર્ગ માટે AC સ્ક્વેર બરાબર 8 નો વર્ગ કેટલો થાય, તો 64K સ્ક્વેર થશે, અને વત્તા 15K એટલે 15 નો વર્ગ કેટલો થાય, 225, અને K સ્ક્વેર। હવે શું થશે, જો અહીંયા કે AC સ્ક્વેર બરાબર આ બંનેનો સરવાળો કરો તો 5 ને 4 કેટલા થાય, 9, પછી 2 અને 6, 2 અને 6 કેટલા થશે, જો 5 ને 4 9, 2 ને 6 8, અને 2 ના 2, આ બંનેનો સરવાળો કરીએ 225 વત્તા 64 એટલે 282, અને K સ્ક્વેર।
હવે આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય એટલે AC બરાબર વર્ગમૂળમાં 289 k સ્ક્વેર થાય માટે હવે શું લખીશું જુઓ જો બરોબર હવે માટે AC બરાબર હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય પણ 289 નું વર્ગમૂળ કેટલું થાય 70 70 70 289 એટલે કે 289 નું વર્ગમૂળ 17 થાય 17 અને k² નું વર્ગમૂળ k થાય એટલે AC બરાબર તમારી પાસે જવાબ આવી ગયો 17k અને એ 17k તમારે અહીંયા લખી કાઢવાનો હવે ત્યાર પછી તમારે કયું લખવાનું કીધું છે આટલું બધું થઈ ગયું બધા માપ આવી ગયા હવે તમારે 5 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે એટલે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સાઈન થી કે સાઈન a બરાબર હવે જો સાઈન નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા લખીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે આકૃતિમાં જોવાનું કે સામેની બાજુ આપણી પાસે કઈ છે BC અને કર્ણ કયો છે AC તો અહીંયા લખીએ BC છેદ માં AC હવે એનું માપ લખવાનું BC બરાબર 15k અને AC બરાબર છે 17k એટલે k k ઉડી જાય સરખા છે આ બંને ના ઉડે એટલે આપણો જવાબ આવ્યો 15 છેદ માં 17 એટલે sin a ની કિંમત 15 છેદ માં 17 હવે એ જ રીતે આપણે લઈ લઈએ cos a હવે cos a નું સૂત્ર આપણે જોવા જઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ હવે આકૃતિમાં જોવાનું પાસેની બાજુ કઈ છે AB અને કર્ણ AC તો અહીંયા લખીએ કે AB છેદ માં AC હવે આની કિંમત મૂકીશું મિત્રો તો AB નું કિંમત કેટલી છે 8k અને કર્ણ ની કિંમત 17k એટલે અહીંયા લખીએ આપણે 8k અને છેદ માં 17k k સરખા ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 8 છેદ માં 17 એટલે cos a ની કિંમત આવી ગઈ 8 છેદ માં 17 હવે ત્યાર પછી આપણે લેવાનું છે tan a tan a હવે tan a નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો અહીંયા લખવાનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે આકૃતિમાં જુઓ સામેની બાજુ એટલે કેટલી છે BC અને પાસેની બાજુ AB એટલે અહીંયા લખીએ આપણે BC છેદ માં AB હવે એની કિંમત મૂકો BC બરાબર 15k અને AB બરાબર 8k આ k સરખા આવ્યા એટલે ઉડી જાય માટે આપણો જવાબ આવશે 15 છેદ માં 8 tan પછી cot આવે પણ cot ની કિંમત તો ઓલરેડી તમે બધાએ શોધી કાઢી છે cot એટલે કેટલા છે 8 છેદ માં 15 એ આપેલી છે એટલે શોધવાની નથી cot જો sin cos tan cot હવે કોણ આવે cosec cosec a હવે એનું આપણે બીજી રીતે આજે ગણીશું કે cosec a નું સૂત્ર શું થાય 1 upon sin a થાય શું થાય 1 upon sin a હવે 1 upon sin a એટલે 1 upon sin a ની કિંમત શોધી કાઢો જો આ રહી અહીંયા લખવાનું 15 છેદ માં 17 તો બરાબર જો આ 17 ક્યાં છે છેદના છેદમાં 17 છે એટલે 17 ક્યાં જતા રહે ઉપર એટલે આપણો જવાબ આવી જાય 17 છેદ માં 15 મિત્રો આ રીતે ના લખવું હોય તો આવો સૂત્ર મૂકીને પણ તમે ગણી શકો આ નવી રીત હતી એટલે મેં તમને શીખવાડી દીધી ત્યાર પછી cosec પછી તમારે શું શોધવાનું છે sec a અને જ્યારે sec a હોય તો આવો સૂત્ર શું થાય 1 upon cos a થાય યાદ રાખજો માટે 1 upon cos ચલો cos ની કિંમત અહીંયા શોધી કાઢી છે કેટલી છે 8 છેદમાં 17
तो सत्तर क्या जाए ऊपर, सत्तर क्या छेदना छेदमा सत्तर छे, એટલે सत्तर क्या जता रहे ऊपर, એટલે सत्तर छेदमा आठ रही गयो। એટલે આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો અહીંયા પૂરા થયા, કુલ કેટલા શોધ્યા આપણે, 1 2 3 4 5 બરોબર, અને છઠ્ઠો ગુણોત્તર ઓલરેડી આપણને આપેલો હતો, આ પાંચે પાંચ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધી કાઢ્યા। મિત્રો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે, પરંતુ ત્રિકોણમિતિના કોઈ પણ દાખલા ગણતા પહેલા જો તમને સૂત્રો પાકા નહીં આવડતા હોય તો આ દાખલા તમને ક્યારે આવડવાના નથી મિત્રો, એટલે પહેલા તમે સૂત્રો તૈયાર કરો અને ત્યાર પછી આ દાખલા ગણવાના શરૂ કરશો તો તમે ચોક્કસથી મને ખાતરી છે કે તમને આ દાખલા આવડી જશે બરોબર। નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ, ગુડ નાઇટ મિત્રો।